પણ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ફાટા તળાવથી ફરજા બંદર સુધી પાણી ભરાઈ ગયા. બાઇક તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા. તો ભરૂચમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પવન સાથે ધોધમાર વરસાદ. વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે. ફાટા તળાવથી જે ફરજા બંદર સુધીનો જે રસ્તો છે, ફરજા બંદર સુધી પાણી પાણી ભરાઈ ગયા છે. બાઇક તણાયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હાલ દ્રશ્યો તમે જુઓ તમારી ટીવી સ્ક્રીન પર. જળબંબાકારની પરિસ્થિતિ છે. બાઇક તણાવાના દ્રશ્યો પણ જે સામે આવ્યા એ તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. ભરૂચમાં ફરીથી વરસાદી માહોલ જામ્યો છે. એક તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભરત પાસેથી. ભરત, એક તરફ વરસાદની આગાહી છે અને આગાહીની વચ્ચે ભરૂચમાં ફરીથી વરસાદ શરૂ થઈ ગયો છે. બાઇક તણાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હાલમાં શું પરિસ્થિતિ? ભરૂચમાં ધોધમાર વરસાદ બપોર બાદ વરસી રહ્યો છે અને સતત 2-3 કલાકથી વરસાદ જે વરસી રહ્યો છે તેના કારણે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને ઘણા બધા રોડ બંધ કરવાની ફરજ પડી છે. પાટણ તળાવથી પૂર્જા બંદર સુધી રોડ બંધ કરી દેવાયો છે અને ત્યાં જે એમ કહેવાય કે રેલ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ભરૂચથી સેવાશ્રમ રોડ અને શક્તિનાથ રોડ પણ બંધ કરાયો છે તંત્ર દ્વારા અને ચોક્કસ આ તમામ માર્ગો ઉપર વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને વરસાદના કારણે એમ કહી શકાય કે ખૂબ જ ભારે અસમંજસ ભરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જી બિલકુલ. થી ભરૂચના કયા કયા વિસ્તારમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે? કઈ કયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે? નર્મદાની શું સ્થિતિ છે? ભરૂચમાં પૂર્જા બંદર 4 રસ્તાથી ફાટા તળાવથી પૂર્જા બંદર સેવાશ્રમથી કહી શકાય તો સેવાશ્રમથી શક્તિનાથ સુધીમાં કસક વિસ્તારમાં દાંડિયા બજાર બહુચરાજી ટોળાઓ આ તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. જી બિલકુલ. ભરૂચના ગ્રામ્ય વિસ્તારમાં શું પરિસ્થિતિ છે? ભરૂચના ગ્રામ્ય વિસ્તારોની હજુ સુધી માહિતી નથી આવી પરંતુ ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે ભરૂચ શહેરમાં જે પરિસ્થિતિનું સર્જન થયું છે તે ખૂબ જ ચિંતાજનક છે. બિલકુલ બિલકુલ. માહિતી સાથે જોડાવા બદલ આભાર.